गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपने आज धोरण सात विषय गुजराती करावे छे सोना कवि छे चंद्रकांत शेठ। तो सोना जेवी सभा आ मित्रों प्रकृति गीत छे, એટલે કે કુદરતમાંથી મળેલું હોય એનો પ્રકાર છે સોના જેવી સવાર ચંદ્રકાંત શેઠ। તો કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલમાં થયો છે। વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે। કવિતા, નિબંધ, નિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે સાહિત્ય રૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે। બાળપણ તેમજ કિશોરવયના સંસ્મરણોથી તેમણે ધોરમાની પબ્લિક સાહિત્ય અકાદમી દિલ્હીનો ઈસ્વીસન 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો। આ સિવાય પણ તેમણે અન્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે। બાળકો અને મોટો માટેના ગીત સંગ્રહો પણ તેમણે આપ્યા છે। તો મિત્રો, સોના જેવી સવાર, તો સવારનું મહત્વ કેટલું બધું મહાન હોય છે, સ્તુતિનું હોય છે, કિંમતી હોય છે, એની વાત આપણને કવિએ સોના જેવી સવારમાં કરી છે। તો પ્રકૃતિના બધા તત્વો છે, એ તત્વો સવારના સમયમાં તાજગીમાં ઉત્સાહ ભરી દે છે લોકોને, પ્રાણી પક્ષીઓને, અને ત્યારબાદ દરેક પ્રકૃતિના તત્વો ખીલી ઉઠે છે। તો કાવ્યમાં આપણે મિત્રો ભાવાર્થ સમજીએ તો ભરી ભરીને સવાર મેધી સોના જેવી સવાર છે જી, ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જી, ભરી ભરીને સવાર મેધી। તો સવારનો સમય બધાએ એકદમ આનંદમય વાતાવરણમાં, બધાએ સુખમય રૂપે, આનંદ રૂપે બધાએ ભરી ભરીને પી લીધી છે। સવારનો સમય મિત્રો ખૂબ જ ઉત્સાહ પ્રેરનારો હોય છે, એ સવારનું વાતાવરણ એકદમ ઉત્સાહવાળું હોવાથી બધા મન માજીને પી રહ્યા છે, અને દરેક બાગ બગીચાનો ફૂલો છે, એ ફૂલો છે સોના જેવી સવારમાં, ફૂલો પણ એકદમ મહેકી ઉઠ્યા છે। એટલા માટે દરેકે સવારને ભરી ભરીને પીધી છે સોના જેવી સવાર છે। પાન પાનનો ટસરે ટંકી સોના જેવી સવાર છે જી, ટંકે ટંકે ચોકમ રણકી સોના જેવી સવાર છે જી। તો વનસ્પતિના મિત્રો દરેક પાનની લાલ ટસરોની અંદર આ સવાર ટંકી ઉઠી છે, અને આ સોના જેવી સવાર ટહુકે ટહુકે એટલે કે પંખીઓના મધુર રણકારથી, મધુર મીઠા ગીતોથી ચારે બાજુ ચોગમ એટલે કે ચારે બાજુ પંખીઓના રણકારથી આખું વાતાવરણ સવારનો સમય સોના જેવી સવાર રણકી ઉઠી છે, આનંદમય વાતાવરણથી રણકી ઉઠી છે। ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જી, પનઘટ પર બે ડામમાં ઝમકી સોના જેવી સવાર છે જી। તો સવારે સોના જેવી સવારે ક્યાંક કમળના સરોવરમાં ચમકી ઉઠી છે, કમળના સરોવરમાં ચમકી ઉઠી છે સોના જેવી સવાર। ત્યારબાદ સોના જેવી સવાર પનઘટ પર બે ડામમાં ઝમકી, પનઘટ એટલે કે મિત્રો ઉભો થાય કે જ્યાં સ્ત્રીઓ પાણી ભરવા માટે પોતાનો જે વાસણ છે કે જેને માટલી કહેવાય, બેડું કહેવાય, એ બેડું પનઘટ પર જવામાં ભરવા જાય છે, ત્યારે બેડામાં આ સોના જેવી સવાર ઝબકી ઉઠે છે। સવારનો સ્વાદ કલાસ પોતાની સાથે બેડું ઝબકી ઉઠે છે। ત્યારબાદ ભોર પીછો
માં ફરકર કરકી સોના જેવી સવાર છે જી રાતે હથેલીઓ માં છલકી સોના જેવી સવાર છે જી મિત્રો મોર પીંછા સોના જેવી સવાર મોર પીંછના ફરકર કરકી રહી છે કયો મોર પક્ષી પણ પોતાના પીંછાઓ માં ફરકર કરતા કરકી રહ્યા છે અને કરકી રહી છે સોનાની સવાર. ચલો મિત્રો, આવતા ભેગે મળીશું.